તો ખૂબ જ એનર્જી ઉત્સાહ અને એક નિયમ કે રોજનું રોજ પરીક્ષામાં મોજ આ નિયમની સાથે આપણે તમારા ધ યુનિટ ઓફ લાઈફ ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે પ્લસમાં નીટ માટે પણ સારો એવો સ્કોર કરાવી શકે એવું આ ચેપ્ટર છે અને તમને તો ખબર જ છે બેટા કે જ્યારે કોઈ પણ જગ્યાએ સજીવ

બાયોલોજીનો જીવવિજ્ઞાનનો પાયો મતલબ કે સેલ નો પાયો મજબૂત બનાવીશું ઓકે તો ચાલો શરૂ કરીએ અને જોડે જોડે એક વસ્તુ આપણે રાખીએ કે બાજુમાં નોટ અને પેન લઈને બેસીશું જેથી કરીને શું થાય કે જેટલા પણ ટોપિક જેટલા પણ વર્ડ તમને હું અહીંથી કહું જેટલી પણ નવી વસ્તુ તમને જાણવા શીખવા મળે એટલી તમે નોટ કરતા જાઓ અને જોડે જોડે એનસીઆરટી ઓપન હોવી જોઈએ હું તમને ફરી ફરીને કહું છું નીટ મોટા ભાગે કે એના ઉપરથી ક્વેશ્ચન્સ પૂછે છે નીટની અંદર એનસીઆરટી બેઝડ ક્વેશ્ચન હોય છે માટે એનસીઆરટીની ની લાઇનને પણ એટલું જ આપણે પ્રાધાન્ય આપીશું ઓકે ચલો તો તમે નોટ અને એનસીઆરટી બુક લઈને બેસી જ ગયા હશો તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર એટ ધેટ ઇઝ સેલ વોટ ઇઝ સેલ એન્ડ ધ સેલ ઇઝ ધ યુનિટ ઓફ લાઈફ બેઝિક યુનિટ ઓફ લાઈફ તો આપણે બેટા આ લેકચરની અંદર કોર્ષ એટલે શું સૌથી પેલા બેઝિક વસ્તુ થોડી સમજીશું ત્યારબાદ કોષવાદ વિશે ચર્ચા કરીશું કે કોષવાદ શું છે ઓવરવ્યુ એક લઈ લેશું કે કોષની અંદર આવેલું શું હોય છે કેવા પ્રકારના કોષ હોય છે અને આદિ કોષ કેન્દ્રીય કોષો મતલબ કે પ્રોકેરિયોટિક સેલ વિશે થોડું ભણીશું ઓકે સેલ્ફી કે સૌથી પહેલા કોષ એટલે શું તમને ખબર છે કે આપણે નાનપણથી એવો રટ્ટો મારીએ છીએ શું રટ્ટો મારીએ છીએ કે કોઈ પણ સજીવનો પાયાનો એકમ એટલે શું છે કોષ છે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ શું છે કોષ છે

કારણ કે કોઈ પણ સજીવ તમે હાથી લઈ લો કે કીડી લઈ લો એકદમ સ્મોલેસ્ટ બેક્ટેરિયા લઈ લો કે કોઈ પણ મહાકાય સજીવ લઈ લો કોઈ પણ સજીવ છે તો એની અંદર આપણે જઈને જોઈએ તો એનું શર શરીર જે છે બોડી જે છે એક એનું બનેલું હોય છે કોષનું બનેલું હોય છે પણ જ્યારે આ પેનની વાત કરું આપણે બોર્ડની વાત કરીએ કે કોઈ પણ આ માઇક છે નિર્જીવ વસ્તુ જે હોય છે એની અંદર કોષ આવેલા હોતા નથી બરાબર છે કે કોઈ પણ સજીવ હોય કોઈ પણ લિવિંગ બિંગ એક્સવાયઝેડ મોટું છે નાનું છે એક કોષીય છે બહુ કોશીય છે ગમે એવું હોય પરંતુ એ લિવિંગ બિંગ કોઈ પણ સજીવ આપણે ક્યારે કહી શકીએ જ્યારે એની અંદર શું આવેલો હોય કોષ આવેલો હોય છે આ કારણથી આપણે શું બોલીએ છીએ કે કોષ શું છે પાયાનો એકમ છે એટલે આપણે શું બોલી શકીએ કે બેઝિક બેઝિક યુનિટ ઓફ લાઈફ મતલબ પાયાનો એકમ છે કેનો પાયાનો એકમ છે લાઈફ મતલબ સજીવ સૃષ્ટિનો પાયાનો એકમ કોષ છે આટલું ક્લિયર આપણે આપણી જ વાત કરીએ તો આપણા બોડીની અંદર ટ્રિલિયન ઓફ સેલ્સ

સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે હવે આ બે શબ્દને આપણે ફોડીએ કે એનો મતલબ શું નીકળે છે તો સમજો બેટા રચનાત્મકનો મતલબ એમ થાય છે કે કોઈ પણ સજીવ શરીર બંધારણ આપણું બોડી મેં તમને હમણાં કીધું દસ ની બાર ઘાત એટલા સેલ્સથી બનેલું છે બરાબર તો આપણા બોડીના અલગ અલગ સ્ટ્રક્ચર્સ મસલ્સ છે પછી અલગ અલગ બોન્સ છે એના સિવાય અલગ અલગ ઓર્ગન્સ છે કે કિડની છે લીવર છે હાર્ટ છે આઈસ છે તો આ બધું બનેલું કે નથી છે કોષથી બનેલું છે મેં તમને એના પહેલા પણ ઉદાહરણ આપેલું હતું કે જ્યારે બિલ્ડિંગ ચણાતી હોય કોઈ ઇમારત બનતી હોય તો એ ઈમારતનો પાયાનો એકમ શું છે ઈંટ છે ઇટ એક પછી એક પછી એક મુકાય છે ત્યારે ઈમારત બને છે ને એવી રીતે આપણા બોડીનું આવું સરસ બંધારણ જે બન્યું છે એનો પાયાનો એકમ કોષ છે આટલા બધા કોષ ભેગા મળીને પેશી બનાવે છે ટિશ્યુ બનાવે છે ટિશ્યુમાંથી શું બને છે ઓર્ગન મતલબ અંગ બને છે એમાંથી અંગતંત્ર અને અલગ અલગ અંગતંત્ર પોતપોતાના કાર્યો કરી અને એક આખા શરીરનું નિર્માણ કરે છે પણ બધાની શરૂઆત ક્યાંથી થાય શરૂઆત તો કોષથી જ થાય છે આથી કરીને આપણે શું બોલીએ છીએ કે રચનાત્મક એકમ મતલબ બંધારણીય એકમ આપણા શરીરનું બંધારણ બને બને છે છે ઓકે અને સેકન્ડ તમને જે વર્ડ આપ્યો છે દેટ ઇઝ ક્રિયાત્મક એકમ ક્રિયાત્મક એકમ શું કરવા કહીએ છીએ રચનાત્મક તો ક્લિયર છે ક્રિયાત્મક એટલે કેમ કે આપણું શરીર ઘણી બધી ક્રિયાઓ કરે છે આપણે જાણીએ છીએ કે આપણું શરીરની અંદર રેસ્પિરેશન થાય છે શ્વસનની પ્રક્રિયા થાય છે પાચનની પ્રક્રિયા થાય છે ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે સંદેશાવહનની પ્રક્રિયા થાય છે ગ્રોથની પ્રક્રિયા થાય છે રેગ્યુલેશનની પ્રક્રિયા થાય છે ઘણું બધું નિયમન થાય છે તો આ બધી જ પ્રક્રિયા ખરેખર તો કેના દ્વારા થાય છે કોષ દ્વારા જ થાય છે ને આપણે એમ બોલીએ કે ઓટુ ટુ સી ઓ ની થઈ પણ કઈ જગ્યાએ થાય તમે જ વિચારો લંગ્સની અંદર અંદર જે વાયુ છે છે એ પણ ખરેખર કે કોષનું બનેલું છે એટીપી નિર્માણની પ્રક્રિયા એરોબિક જારક અજારક શ્વસન જેને આપણે કહીએ છીએ એ પણ થાય છે કઈ જગ્યાએ કોષમાં થાય છે આપણે એમ કહીએ કે પાચન થયું પણ એ પાચક રસ જે રિલીઝ કરવા વાળા છે એ કોણ છે કોષ છે

માટે જવાબદાર શું હોય છે કોષ હોય છે આથી કરીને આપણે શું બોલીએ કે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક કેમ કે બધી ક્રિયા કોષથી થતી હોવાથી ક્રિયાત્મક એકમ શું છે કોષ છે આટલું ક્લિયર છે ઓકે હવે બેટા

આપણે કોષના નંબર ઉપરથી વાત કરીએ તો બે પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે એક છે એક કોષીય અને બીજા હોય છે બહુ કોશીય સજીવ તમને ખ્યાલ જ છે બેટા કે કોષની કોષની સંખ્યાના આધારે બે પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવે છે એક હોય છે એક કોશીય અને બીજા હોય છે બહુ કોશીય ઓકે એકકોષીયનો શું મતલબ છે સિમ્પલ કોઈ પણ વસ્તુ સમજવી હોય તો એ જે શબ્દ છે એને તમે ફોડો એક મતલબ સિંગલ કોષીય મતલબ કોષ એક કોષનું જેનું શરીર બનેલું છે કે જેના શરીરમાં ખાલી સિંગલ સેલ એક જ કોષ આવેલો હોય એવા સજીવને આપણે શું કહીએ છીએ એક એકકોષીય સજીવ કહીએ છીએ અને જે સજીવની અંદર એક કરતાં વધારે કોષ આવેલા હોય એક થી વધારે બે પણ કોષ હોય તો આપણે શું કહીશું બહુ કોશીય સજીવમાં એવો સજીવ કે જેનું શરીર જેનું શરીર ફક્ત ને ફક્ત એક જ સેલ થી બનેલું છે એવા સજીવને એક કોષીય કહીશું અને બહુ કોશીય મતલબ મોર ધેન વન સેલ્સ એક કરતા વધારે કોષણું જેનું શરીર બનેલું છે તેને આપણે કેવા સજીવ કહીએ છીએ બહુ કોષીય સજીવો કહીએ છીએ બરાબર છે હવે એક કોષીય હોય કે બહુ કોશીય હોય એક કોષીય સજીવ છે તો એના શરીરની અંદર સિંગલ સેલ જ આવેલો છે આનું ઉદાહરણ આપણે લઈએ તો આનું ઉદાહરણ આવશે બેક્ટેરિયા બેક્ટેરિયા છે પછી તમે અમીબા લઈ શકો પેરામિશિયમ લઈ શકો ઘણા બધા ઉદાહરણ છે સજીવના આગળ આપણે કવર કરીશું તો આ જે કોશીય સજીવ છે એમાં એક જ સેલનું બનેલું આખું શરીર છે છતાં પણ એક કોષીય સજીવ પોતાને લગતા પોતાને જરૂરી એવા બધા જ કાર્યો કરી શકે છે તો એનસીઆરટી તમને એમ કહેવા માંગે છે બેટા અહીંયા કે એક કોષીય હોય કે બહુ હોય કોઈ પણ સજીવ જેની અંદર સેલ આવેલો હોય તો એ એ પોતાના બધા જ કાર્યો કરી શકતા હોય છે માટે કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે કેની આવશ્યકતા છે સેલની આવશ્યકતા હોય છે સમજાણું કે એક કોષીય છે એની અંદર ભલે એક જ કોષ આવેલો હોય આપણને એમ થાય કે એક કોષમાં તો કેટલાક કાર્યો થતા હશે

તમને અહીંયા મને યાદ આવે છે એક ઉદાહરણ આપવાનું કે એ ઉદાહરણ છે વાયરસનું આપણને ખબર છે વાયરસને આપણે એવી રીતે બોલીએ છીએ કે એ જીવંત અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી છે ચેઇન બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ આવું કેમ બોલીએ છીએ કેમ કે વાયરસ જે છે એ આઉટર એન્વાયરમેન્ટમાં નોન લિવિંગની જેમ અને જ્યારે એ કોઈને ઇન્ફેક્શન કરે ત્યારે એ એઝ અ લિવિંગની જેમ વર્ક કરે છે પરંતુ તમે પણ જગ્યાએ એવું નહીં ભણો આપણી પાસે પાંચ કિંગડમ ક્લાસિફિકેશન છે મોનેરા પ્રોટિસ્ટા ફંજાઈ પ્લાન્ટી એનિમલ મળીએ તમે મારા આગળના વિડીયો બેઝિક્સ ઓફ સિરીઝના જોયા હોય તો એની અંદર આપણે વાત કરેલી છે પણ વાયરસને આપણે કોઈ પણ જગ્યાએ ઇન્ક્લૂડ કરતા નથી વાયરસને લિવિંગ બિયંગની જેમ આપણે ટ્રીટ કરતા નથી કારણ કે વાયરસનું શરીર કોષનું બનેલું નથી સમજાય છે અલ્ટિમેટ થિંગ કે તમને છેલ્લે એ શું કહેવા માંગે છે એનસીઆરટી કે કોઈ પણ હોય સજીવ એક કોષીય કે બહુ કોષીય એની પાસે સેલ છે એટલે એ એના જીવંત પણ રહી શકશે અને એને જરૂરી બધા જ આવશ્યક કાર્યો કરી શકશે પરંતુ એનસીઆરટીની બીજી જ લાઈન તમે વાંચો એની અંદર લખેલું છે કે જેની અંદર કોષ નહીં હોય એ સજીવ એને આપણે સજીવમાં મૂકી શકશું નહીં ઓકે ડન હવે આપણે આની અંદર નેક્સ્ટ પોઈન્ટ તમને એનસીઆરટીની અંદર ગિવન છે એ છે કોષનો ઇતિહાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે કોષ આપણે જે બધું સ્ટડી કરીએ છીએ આજે આપણી પાસે આટલું બધું નોલેજ છે બાયોલોજીની આટલી બધી બ્રાન્ચિસ વર્ક કરે છે માઇક્રો બાયોલોજી લઈ લો બાયોકેમિસ્ટ્રી બાયોટેકનોલોજી બધી જગ્યાએ બાયોલોજી રિલેટેડ આ બધી બ્રાન્ચ હોય છે બાયો ઇન્ફોર્મેટિક્સ નવી બ્રાન્ચ છે તો ઝુઓલોજી બોટની આ બધી બાયોની જ બ્રાન્ચ છે તો આટલું બધું અત્યારે વાસ્ટ નોલેજ આપણી પાસે છે પણ એની શરૂઆત ક્યાંથી થઈ એ આપણે અહીંયા યાદ કરવાનું છે તો સૌથી પહેલા બધાના જ મગજમાં અત્યારે નામ આવી ગયું છે મને અત્યારે અહિયાં ફીલ થાય છે કે સૌથી પહેલા કોષ એવો વર્ડ કોને આપેલો હતો રોબર્ટ હુક બરાબર છે બધાને જ આવડે છે કે સૌથી પહેલા સાયન્ટિસ્ટ બાયોલોજી ભણતા હોઈએ અને રોબર્ટ હુકને ભૂલી જઈએ તો કેમ ચાલે તો રોબર્ટ હુક નામના અંદર ઇન યર સાયન્ટિસ્ટર એમને વર્ડ આપેલો હતો સેલ કે જેને આજે આપણે કહીએ છીએ કોષ અને આખું બાયોલોજી આ એક વર્ડ ઉપર ઉભું છે પણ આ સાયન્ટિસ્ટે કઈ રીતે કોષને જોયો હતો એની પાછળ એક હિસ્ટ્રી છે તમને એ પણ આઈ થિંક આઈડિયા જ છે કે આ જે સાયન્ટિસ્ટ છે એને ટ્રીની આઉટર મોસ્ટ લેયર જે બ્રાઉનિશ કલરની છાલ હોય એને એને રિમૂવ કરી અને એને પ્રિમેટિવ માઇક્રોસ્કોપની મદદથી માઇક્રોસ્કોપ મતલબ એઝ ઇટ ઇઝ એને આપણે માઇક્રોસ્કોપ ના કહી શકીએ પણ એને લેન્સની એવી કંઈક અરેન્જમેન્ટ કરીને આ જે છાલ છે એને લેન્સની મદદથી જોઈ તો જ્યારે એને લેન્સની અંદર જોયું તો એમને શું ઓબ્ઝર્વ થયું એમને આ ટાઈપની રચના જોવા મળી ઓકે તો એમને જ્યારે લેન્સની અંદર જોયું તો ત્યારે એમને આવી કંઈક રચના જોવા મળી અને આ રચના એટલે કેવી હની લાઈક મધપુરા જેવી રચના છે બરાબર અને અહીંયા એમને જોયું કે આ જે રચના છે હર એકની અંદર કમ્પાર્ટમેન્ટ છે કમ્પાર્ટમેન્ટ આપ્યો સેલા સેલા મતલબ રૂમ અથવા તો એરિયા અને એ સેલા વર્ડ ઉપરથી આવ્યો વર્ડ સેલ એમને સૌથી પહેલા અહીંયા હનીકોમ મતલબ મધપુડા જેવી રચના જોઈ અને આ હર એક સ્ટ્રકચર છે એને નામ આપ્યું સેલ અને ત્યાંથી આ વર્ડ અસ્તિત્વમાં આવ્યો હવે અંદર એક આવેલો હતો અને એ ક્વેશ્ચન ની અંદર પૂછેલું હતું બેટા કે આ હુકે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન આપેલી છે એ એમને એની કઈ બુકમાં આપેલી હતી તો એમની બુક નું નામ ખાસ અહીંયા નોટ કરવું તો રોબર્ટ હુક ની બુક છે માઇક્રોગ્રાફિયા કઈ બુક હતી માઇક્રો ગ્રાફિયા ઓકે તો રોબર્ટ હુકે જેટલી પણ ઇન્ફોર્મેશન હતી સેલ રિલેટેડ એ એમને માઇક્રોગ્રાફિયા નામની બુકની અંદર પબ્લિશ કરી હતી તો અહીંયા આ ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવી સેકન્ડ થિંગ અહીંયા યાદ રાખવાની છે એ છે કે રોબર્ટ હુકે જે કાંઈ પણ કોષ જોયેલા હતા આ કોષ કેવા હતા ડેડ સેલ્સ હતા ડેડ સેલ્સ મતલબ મૃત કોષો કેવા કોષો છે બેટા મૃત કોષો હતા નહીં મૃત કોષો પણ એટલું ક્લિયર હોવું જોઈએ બેટા કે કોષ એટલે ખરેખર છે શું શું કોષો પણ મૃત હોય તો પછી એનું બોડીની અંદર કામ શું છે એવા બધા ક્વેશ્ચન થાય મને પણ થયેલા હતા બરાબર છે તો કોષનો મતલબ એ છે કે જે કોષની અંદર જીવ રસ મતલબ કે કોષરસ આવેલું હોતું નથી એવા કોષને શું કહેવામાં આવે છે મૃત કોષો કહેવામાં આવે છે જ્યારે નવા નવા કોષ બને ત્યારે તો એ જીવંત જ હોય પછી આગળ જતાં એ જે નવા બનેલા કોષ છે એ વિભેદન પામે પોતાનું કાર્ય એને મળે અને ધીરે ધીરે એની અંદરનો કોષરસ સુકાતો જાય અને આ જે મૃત કોષો છે એનું મુખ્ય કાર્ય હોય છે સપોર્ટ આપવાનો સમજાય છે બેટા કે વૃક્ષની બારની જે છાલ છે બારનું જે આઉટર મોસ્ટ આટલું જાડું થડ આપણે કહીએ છીએ તો એને જે સપોર્ટ આપતા સેલ હોય છે એ સેલ કેના બનેલા છે મૃતકોષો છે કેમ કે એનું મેઇન કાર્ય બીજું નથી કોષો ડિવાઈડ નહીં કરે આગળ પણ એ કોષો એ વનસ્પતિને સપોર્ટ આપવાનું કાર્ય કરતા હોય છે તો અહીંયા તમને લાઈવ અને ડેડ સેલ્સ વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થવો જોઈએ મૃત કોષો મતલબ કે જેની અંદર જીવરસ આવેલો નથી લાઈવ સેલ્સ મતલબ જેની અંદર જીવરસ આવેલો હોય છે ઓકે તો એ પણ વસ્તુ તમે નોટ કરી શકો છો કે ડેડ સેલ્સનો મતલબ શું છે તો અહીંયા તમને એક વસ્તુ ક્લિયર થાવી જોઈએ કે નીટ ની અંદર ફોર એક્ઝામ્પલ એવી રીતે પૂછી લીધું કે ડેડ સેલ્સ સૌથી પહેલા કોને ડિસ્કવર કરેલા હતા અમૃત કોષો કોને જોયેલા હતા તો આપણે આન્સર શું લખીશું રોબર્ટ હુક ઓકે હવે આ તો વાત થઈ ડેડ સેલ્સ ની પણ હવે અહીંયા સેકન્ડ સાયન્ટિસ્ટ આવે છે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી જેને આપણે કહીએ છીએ ધેટ ઇઝ એન્ટોન વોન લ્યુવેન હોક સેકન્ડ સાયન્ટિસ્ટ જે આપણે અહીંયા યાદ રાખવાના છે એન્ટોન વોન લ્યુવેનોક ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કેમ કહેવામાં આવે છે કેમ કે

અને એમને કઈ જગ્યાએ જોયેલા હતા એમને પાણીની અંદર જે બોન્ડ વોટર હોય તો એ પાણીને લઈને એમને માઇક્રોસ્કોપમાં જોયો તો એની અંદર એમને કઈક મોટાઇલ એવા સજીવ જોવા મળ્યા મોટાઇલ મતલબ જે મૂવમેન્ટ કરતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા હતા તો એવા અમુક કોષ જોયા અને એ કોષ સૌથી પહેલા જોનારા વૈજ્ઞાનિક મતલબ એન્ટોન વોન લ્યુવેનહોક ફાધર ઓફ માઇક્રોબાયોલોજી અને નીટમાં માં ક્વેશ્ચન આવે એવું તો નહીં પૂછે કે ફાધર ઓફ માઇક્રોબાયોલોજી કોણ છે પણ આ એવો ક્વેશ્ચન પૂછી શકે કે જીવંત કોષ જોનાર સૌથી પહેલા વૈજ્ઞાનિક કોણ હતા તો આપણે લખીશું એન્ટોન વોન લ્યુવેન હોક ઓકે નાઉ થર્ડ ઇઝ રોબર્ટ બ્રાઉન

કોષની અંદર રહેલું ફ્લુઇડ જેને આપણે કહીએ છીએ જીવ રસ અથવા તો કોષ રસ અને જે સેન્ટ્રલ પાર્ટ છે જેને આપણે કહીએ છીએ અને કોષ કેન્દ્રની આવેલું અંદર આવેલું હોય છે ડીએનએ ડન તો આ જે કોષ કેન્દ્ર છે એની શોધ કરનાર સૌથી પહેલા વૈજ્ઞાનિક ક્યાં હતા રોબર્ટ બ્રાઉન રોબર્ટ બ્રાઉને શું કરું કર્યું છે કોષ કેન્દ્રની

જે ફોર્થ આપણે વાત કરીએ એ છે સાયન્ટિસ્ટ રામચંદ્રન ઓકે તમે કહેશો નામ ક્યારેય સાંભળેલું નથી બેટા ટેક્સ્ટબુકની અંદર જે સેલ નામનું ચેપ્ટર આવેલું તમને છે એની એક્ઝેટ સામેના પેજમાં તમે નજર કરો એનસીઆરટી ઓપન જ છે તો જે ફર્સ્ટ પેજ છે કોષ બેઝિક યુનિટ ઓફ લાઈફ એની એક્ઝેટ સામેનું ત્યાં તમને એક વૈજ્ઞાનિકનો ફોટો આપેલો છે ધેટ ઇઝ રામચંદ્રન રામચંદ્રન પ્લોટ જેમણે આપેલો હતો એનસીઆરટીની કોઈ પણ વસ્તુ આપણે છોડવાની નથી જેટલી વસ્તુ મેન્શન કરેલી છે એટલી ખાસ કરીને કરવી તો એની અંદર આપેલું છે બહુ વધારે યાદ નહીં રાખીશું પણ રામચંદ્રન સાયન્ટિસ્ટ છે કોલાજન જે પ્રોટીન છે જે આપણા બોડીનો પાર્ટ છે એક પ્રોટીન હોય છે બેટા આપણા બોડીમાં જેને આપણે કહીએ છીએ કોલાજન પ્રોટીન તો આ પ્રોટીનનું થ્રી સ્ટ્રકચર જોનાર વૈજ્ઞાનિક કોણ હતા રામચંદ્રન હતા અને એમણે શું આપેલું હતું એક પ્લોટ મતલબ એક એવો ગ્રાફ આપેલો હતો જેને કહેવામાં આવે છે રામચંદ્રન પ્લોટ વધારે ઇન્ફોર્મેશન યાદ નથી રાખવાની પણ આપણને આટલું ક્લિયર હોવું જોઈએ કે રામચંદ્રન કોણ હતા એવું ના થાય કે કોઈ રામચંદ્રન નું નામ લે અને આપણને ખબર ના હોય કે એમનું કોન્ટ્રીબ્યુશન શું છે

રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ કરી હતી ત્યારબાદ રામચંદ્રન કે જેમણે રામચંદ્રન પ્લોટ અને કોલાજનનો નું થ્રીડી સ્ટ્રકચર આપેલું હતું હવે પાંચમા વૈજ્ઞાનિક જે છે ધેટ ઇઝ પર કિન જે બહુ વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ કરીશું પર નામના સાયન્ટિસ્ટ છે આપણને વર્ડ આપેલો હતો પ્રોટોપ્લાઝમ પ્રોટોપ્લાઝમ એવો વર્ડ આપેલો હતો પ્રોટોપ્લાઝમ નો અર્થ શું થાય છે જોવો અહીંયા તમને ખબર છે કે આ કોષ રસ છે અહીંયા જે ફ્લુઇડ આવેલું છે ધેટ ઇઝ કોષ રસ એવું ફ્લુઇડ સેમ ક્યાં આવેલું છે બેટા કોષ કેન્દ્રની અંદર પણ એક પ્રકારનું ફ્લુઇડ આવેલું હોય છે અને આપણે કોષ રસ કહીએ બહારના ફ્લુઇડને તો કોષ કેન્દ્રની અંદર જે ફ્લુઇડ આવેલું છે એને આપણે શું કહીએ છીએ કોષ કેન્દ્ર રસ બરાબર છે કોષ રસ કોષ કેન્દ્ર રસ તો આ કોષ રસ અંદર આવેલા તમામ ફ્લુઇડને મતલબ કોષ રસ અને કોષ કેન્દ્ર રસ બંને ગણીએ તો કમ્બાઈડલી શું કહેવામાં આવે છે પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે સમજાય છે બેટા કોષ રસ અંદર જ્યારે હું એમ બોલું કે કોષ રસ ત્યારે આપણે શું વિચારવાનું છે કે કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ વચ્ચે આવેલું ફ્લુઇડ મતલબ કોષરસ પરંતુ જ્યારે હું એમ બોલું કે પ્રોટોપ્લાઝમ ત્યારે આપણે શું વિચારવાનું છે કે ઓકે મેમ કેના વિશે વાત કરે છે પ્રોટોપ્લાઝમ મતલબ કે કોષ રસ પટલની અંદર આવેલું તમામ ફ્લુઈડ તેની અંદર કોષ કેન્દ્ર રસ પણ આવી ગયો અને કોષ રસ પણ આવી ગયો તો એને આપણે કમ્બાઈનલી શું કહીએ છીએ પ્રોટોપ્લાઝમ કહીએ છીએ અને આવો શબ્દ આપનાર વૈજ્ઞાનિક મતલબ

બેટા બહુ ચિંતા નહીં કરવાની બધા સાયન્ટિસ્ટના નામ ઇઝી જ છે ઇઝીલી તમને યાદ રહી જશે બને તો રિવાઈઝ કરવાની ટ્રાય કરવાની અને જોડે જોડે જેટલું રિવાઈઝ કરશો એટલું તમને જ બેનિફિટ છે આ રોબર્ટુકને અમુક નામ અમુક નામ તો તમે પહેલેથી જ ફેમ ફેમિલિયર છો તમે જાણીતા જ છો કે આ સાયન્ટિસ્ટના નામ સાંભળેલા છે અમુક સાયન્ટિસ્ટ નવા છે તો એ તો નવા આવવાના જ છે તો બે ત્રણ વખત રિવાઇઝ કરો નોટ્સમાં લખવાનું રાખો તો તમને વધારે ઝડપથી યાદ રહેશે

કોષનું બનેલું છે મતલબ કોઈપણ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ આ પ્રોડક્ટ ઓફ સેલ્સ એન્ડ સેલ્સઅપ ઓફ સેલ મતલબ બધા જ જીવંત જે સજીવો છે એ કેના બનેલા છે કોષથી બનેલા હોય છે અને એના કાર્યો કેનાથી થાય છે કોષની મદદથી થાય છે જેમ આપણે આગળ વાત કરી તો કોષવાદ એટલે બીજું કંઈ નથી ચિંતા નહીં કરવાની કોષવાદ આપણને શું બોલે છે એટલું જ બોલે છે કે બધા જ સજીવો બધા જ સજીવો પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય બધા જ સજીવો કેના બનેલા છે કોષ અને કોષની થી બનેલા અરે બનેલા છે સમજાય છે કોષ અને કોષની નીપજ કોષની નીપજ મતલબ શું થાય બધા અંતસ્ત્રો જેટલા પણ પ્રોટીન રિલીઝ થાય છે પાચક રસ છે આ બધાને શું કહેવાય કોષની નીપજો મતલબ પ્રોડક્ટ ઓફ સેલ્સ બરાબર તો આ તો ઇઝી છે કે આપણને ખબર છે તમે એમ કહો કે આ તો હું પણ આપી દઉં પણ જ્યારે કોષવાદ આપવામાં આવેલો હતો ત્યારે લોકોને આવી ખબર હતી નહીં અત્યારે આપણને ખબર છે કે આ ભાઈ બધા સજીવો કોષના બનેલા છે ત્યારે ખબર હતી નહીં તો બધા સજીવો પ્રાણી હોય વનસ્પતિ હોય કે એક્સવાય ઝેડ સજીવ હોય તેનું શરીર કોષનું બનેલું છે આવી થિયરી આપનાર વૈજ્ઞાનિક હતા અઢારસો ને આડત્રીસમાં અને અઢારસો ને ઓગણચાલીસની અંદર જર્મનીના વનસ્પતિશાસ્ત્રી શાસ્ત્રી મેથિસ લીડન અને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન ઓકે હવે હું થોડુંક ઇલોબરેટ કરું તમને અહીંયા અઢારસો ને આડત્રીસની અંદર જર્મન વૈજ્ઞાનિક મેથિસ સ્લીડન જે એક હતા વનસ્પતિશાસ્ત્રી ક્યાં છે જર્મનીના જર્મન વૈજ્ઞાનિક છે અને શું છે પ્ર વનસ્પતિશાસ્ત્રી છે વનસ્પતિશાસ્ત્રી મતલબ બોટની જે તમે અત્યારે ભણો છો એ લોકો સ્પેસિફિકલી કેનો અભ્યાસ કરતા હોય છે વનસ્પતિનો અભ્યાસ કરતા હોય છે તો અઢારસોને આડત્રીસમાં યાદ રાખવું નીટની અંદર એક વખત ક્વેશ્ચનની અંદર જર્મનની બદલે બ્રિટિશ કરનાખું હતું તો એનાથી પણ ક્વેશ્ચન ખોટો પડી શકે તો જર્મન વનસ્પતિ સ્લીડન કરી રહ્યા હતા ત્યારે એમણે શું જોયું ત્યારે એમણે જોયું કે અરે ભાઈ હું ગમે એવી વનસ્પતિ લઉં નાની વનસ્પતિ લઉં છું મોટા મોટા ટ્રીને સ્ટડી કરું છું બધાની અંદર મને એક કોમન સ્ટ્રકચર દેખાય છે અને એ કોમન સ્ટ્રકચર હતું સેલ મતલબ કોષ તો સ્લીડને સ્લીડનભાઈ આપણને શું સેન્ટેન્સ આપેલું કે સ્લીડનભાઈ કીધેલું ક્યારે કીધેલું યર જેટલા આપ્યા છે એટલા આપણે યાદ કરવાના છે તો જર્મનીના વૈજ્ઞાનિક એક વનસ્પતિશાસ્ત્રી હતા સ્લીડનભાઈ એમણે વનસ્પતિ ઉપર અભ્યાસ કરતા હતા બીજી બાજુ બ્રિટન ના જે બ્રિટિશ ઝુઓલોજીસ્ટ મતલબ પ્રાણીશાસ્ત્રી જે હતા એમનું નામ છે થીઓડર સ્વાન

કે ભાઈ વનસ્પતિ હોય કે પ્રાણી હોય બધાનું શરીર કેનાથી બનેલું છે કોષથી બનેલું હોય છે ઓકે બીજી એક વસ્તુ મને અહીંયા યાદ આવે છે કે બાય ચાન્સ તમને આડાઉડું થાય કે ભાઈ શ્વાન વનસ્પતિ શાસ્ત્રી હતા કે પ્રાણી શાસ્ત્રી હતા મારે તો ની ટ્વેલ્થ પછી આપવાની છે તો મને યાદ કઈ રીતે રહેશે તો મેં કઈ રીતે યાદ રાખેલું હતું એ હું તમને જોડે જોડે કહીશ કે ચેતા કોષ જયારે આપણે ભણીએ ચેતાકોષ તમે ઇલેવન્થની અંદર લાસ્ટમાં ભણશો હ્યુમન ફિઝિયોલોજીમાં ઝુઓલોજીમાં તમને આવશે તો તેની અંદર તમે ભણશો કે ચેતાકોષ જે હોય છે એમાં અહીંયા એક મજા પણ આવેલું હોય છે આ રીતનું માયલિન શીત જેને આપણે કહી શકીએ મજા પણ આવેલું હોય છે આ કેનું બનેલું હોય છે મજા પણ લિપિડ મતલબ ફેટથી બનેલું હોય છે લિપિડ નું બનેલું મજા પણ હોય છે એ પ્રોટેક્શન આપતું હોય છે તો આ જે છે તો આ લિપિડ સેલ છે એ તમે આગળ ભણશો કે અહીંયા તમને મેમ ભણાવશે અથવા તો સર ભણાવશે કે સ્વાન સેલ્સ સ્વાન સેલ્સ આવેલા છે ઓકે તો આ જે સ્વાન સેલ છે એ ચેતાકોષનો છે ચેતાકોષ કોની અંદર હોય છે પ્રાણી ની અંદર હોય છે તો પ્રાણી શાસ્ત્રી ક્યાં છે સ્વાન છે સેલ થિયરી આપેલી હતી તો આ રીતે મેં યાદ કરેલું છે તો તમને પણ આ રીતે બને તો યાદ રહી જશે કે ચેતાકોષ છે એ પ્રાણીનો પાર્ટ છે વનસ્પતિનો પાર્ટ ઓકે તો બંને વૈજ્ઞાનિકોએ આપણને સરસ મજાનું શ્વાન જે છે શ્વાનભાઈ પ્રાણી જે છે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી તો એમણે પ્રાણીઓનો તો અભ્યાસ કરેલો જ પણ એમણે શું જોયું એમણે એમ પણ જોયું કે મારે વનસ્પતિનો અભ્યાસ કરવો છે એને ક્યુરિયોસિટી જાય ગઈ કે અરે વનસ્પતિ ની અંદર શું આવતું હશે તો એમણે શું કર્યું થોડી એવી વનસ્પતિ લઈને પણ અભ્યાસ કર્યો હતા પ્રાણી શાસ્ત્રી છતાં એમણે વનસ્પતિ નો પણ અભ્યાસ કર્યો અને એમણે એમ જોયું કે આ જે વનસ્પતિ છે એની અંદર પણ કોષ છે પરંતુ કઈક બે માં ડિફરન્સ છે શ્વાન બહુ હોશિયાર હતા એમણે શું જોયું કે પ્રાણીની અંદર એ કોષ તો છે જ અને વનસ્પતિની અંદર છે તો કોષ જ પણ આ બંને કોષની અંદર પણ ક્યાંક કંઈક ફેરફાર છે તો એમણે શું જોયું એમણે એમ જોયું કે વનસ્પતિ કોષની અંદર લેયર આવેલું છે આ કયો કોષ કોષ છે વનસ્પતિ અને જ્યારે હું પ્રાણી કોષ બનાવું ત્યારે કંઈક આઉટર મોસ્ટ લેયર આવેલું નથી તમે સમજી જ ગયા હશો કે એ શું કહેવા માંગતા હતા કે એમ કેવા માંગતા હતા કે વનસ્પતિ કોષની અંદર સેલ વોલ મતલબ કોષ દીવાલ અને સેલ મેમ્બ્રેન મતલબ કોષ રસ પટલ બંને આવેલા છે જ્યારે પ્રાણી કોષની અંદર ફક્ત ને ફક્ત શું આવેલું છે કોષ રસ મતલબ સેલ મેમ્બ્રિન જ આવેલી છે ઇન્ટરેસ્ટિંગ કે કોષ જે છે બંને જોયા એ હતા પ્રાણી શાસ્ત્રી છતાં એમને ક્યુરિયોસિટી થઈ થઈ જિજ્ઞાસા 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 આપણને આપણને કેમ કેવી થતી હોય કે પેલા શું વાત કરે છે જાણી લઈએ પણ આ તો સાયન્ટિસ્ટ હતા એમને કેવી જિજ્ઞાસા થઈ એમને એવી જિજ્ઞાસા થઈ કે ભાઈ પ્રાણી જે છે એમનું શરીર કોષથી બનેલું છે અને એમાં કોષ સ્તર એમને એના કોષ જોયેલા હતા પણ જ્યારે વનસ્પતિના કોષ જોયા તો એમને બે મેમ્બ્રેન દેખાણી બરાબર છે જેને આજે આપણે કોષ દિવાલ કહીએ છીએ અને એની અંદરની મેમ્બ્રેનને શું કહીએ છીએ કોષ રસ સ્તર કહીએ છીએ તો કોષ રસ સ્તર અને કોષ દિવાલની માહિતી આપનાર પણ પહેલા વૈજ્ઞાનિક કોણ છે શ્વાન છે કેવા શ્વાન થિયોડોર શ્વાન આખું નામ યાદ રાખવું પછી મેથી શ્વાન એવું ના થઈ જાય ઓકે થિયોડોર શ્વાન યર યાદ રાખવા ઓકે હજુ અહીંયા એક હીરો છે બેટા જેમની એન્ટ્રી હવે થશે એક હીરો છે અહિયાં એમનું નામ છે રુડોલ્ફ વીરસો

એની અંદર બધું જ સમજાવ્યું કે ભાઈ વનસ્પતિ છે કે પ્રાણી છે એમનું શરીર કોષથી બનેલું છે શ્વાન બાય બીજી પણ વાત સમજાવી કે ભાઈ પ્રાણી કોષ ને વનસ્પતિ કોષ ની અંદર કોષ રસ ધરાવેલું છે પરંતુ વનસ્પતિ કોષમાં ઉપર કોષ દિવાલ પણ હોય છે પણ અહીંયા એ લોકો એક વસ્તુ ના સમજાવી શક્યા અને એ વસ્તુ એ હતી કે કોઈ પણ સજીવ હોય એની અંદર નવા નવા કોષો કઈ રીતે ઉત્પન્ન થાય છે સમજાણું કે ભાઈ આપણે નાના હતા ત્યારે આપણા અંદર ઓછા કોષો હતા આપણે જેમ મોટા થયા આપણા શરીરની અંદર કોષોના નંબર નંબર ઓફ સેલ્સ ઇન્ક્રીઝ થતા ગયા તો વધતા ગયા તો આ જે નવા નવા કોષો ઉમેરાના આપણા શરીરની અંદર એ કઈ જગ્યાએથી આવ્યા કઈ રીતે બન્યા અઢારસો ને પંચાવન એમને એક સેન્ટેન્સ કહેલું એમનું જે સેન્ટેન્સ છે એ છે ઓમનીઝ સેલ્યુલા ઈ સેલ્યુલા ઓમનીઝ સેલ્યુલા ઈ સેલ્યુલા અને આ સેન્ટેન્સ હતું લેટિન લેંગ્વેજની અંદર આ સેન્ટેન્સનો મતલબ એમ થાય છે કે આપણા શરીરમાં બનતા નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે જેમણે બેઝિક્સ ઓફ સિરીઝના વિડીયો જોયા છે એમને ઓલરેડી આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી હતી કોષ વિભાજન ઉપર આખો એક આંતરાવસ્થાનો ટોપિક આપણે લીધેલો છે ઓકે તો સેલ્યુલા ઈ સેલ્યુલાનો મતલબ થાય છે કે જે કઈ પણ નવા કોષો હોય છે જે આ નવા કોષો બનેલા છે ટુ ડોટર છેલ્સ જે બન્યા એ કેમાંથી બન્યા છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી બને છે આ રીતે એકમાંથી બે પછી આ જ્યારે ડિવાઈડ કરશે નવા નવા કોષ ઉમેરાતા જશે તો આટલી બધી સંખ્યામાં જે આપણા શરીરની અંદર કોષ બન્યા એ કઈ રીતે બન્યા કોષોના કોષ વિભાજનથી બન્યા અને આવું કહેનારા સાયન્ટિસ્ટ હતા રોડોલ્ફ વિન તો આને આપણે કહીએ છીએ મોર્ડન થિયરી મતલબ કોષવાદ નવો કોષવાદ જૂનો કોષવાદ શું હતો જે સ્ન આપેલો હતો કે જેની અંદર એક જ સેન્ટેન્સ હતું કે બધા સજીવો કોષ અને કોષની નિપતના બનેલા હોય છે પણ નવા કોષવાદની અંદર બીજું સેન્ટેન્સ પણ ઉમેરાણું કયું એ સેન્ટેન્સ હતું કે નવા બનતા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી બને છે ડન આમ બહુ વધારે પ્રેશર આ પ્રેશર કુકરમાં કેમ પ્રેશર વધી જતું હોય એવું તો નથી થતું ને હજુ આપણે શરૂઆત કરીએ છીએ બેટા નાનકડી કમથી વાત છે હા સાયન્ટિસ્ટના નામ આવી ગયા છે પણ લખતા જાઓ જોડે જોડે બોલતા જાઓ રિવાઈઝ કરતા જાઓ તો વાંધો આવશે નહીં ઓકે હવે મને એવું લાગે છે કે થોડું આપણે એનસીઆરટીમાંથી જોઈ લેવું જોઈએ કેમ કે એનસીઆરટી જ આપણી માં છે બરાબર ને નીટ ક્લિયર કરવી છે તો એનસીઆરટી ની લાઈન આપણને સમજાવી જોઈએ ઓકે તો કોષ એટલે શું શરૂઆતમાં તમને થોડું એવું ઇન્ટ્રોડક્શન આપેલું છે ત્યારબાદ મેઇન ટોપિક જે સ્ટાર્ટ થાય છે ધેટ ઇઝ કોષ એટલે શું તો હવે અહીંયા જોતા ચાચો કે તમને સૌથી પહેલા આપેલું છે કે એક કોશીય સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધા જ કાર્યો કરવા માટે સક્ષમ હોય છે કોષની સંપૂર્ણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી તો એટલું જ છે કે એક કોષીયમાં ભલે પણ એક જ કોષ હોય પરંતુ એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે છે બધા જ કાર્યો કરી શકે છે પણ જો કોઈ એવું જીવ કે જેની અંદર કોષ નથી કોઈ એવું વસ્તુ કે જેની અંદર કોષ નથી તો એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ક્રિયાત્મક તમને ક્લિયર જ છે બંધારણનો પાર્ટ અને બધી ક્રિયા થવા માટે જવાબદાર ઓકે અહીંથી સ્ટાર્ટ થાય છે ઇતિહાસ મતલબ એન્ટોન વોન લ્યુવેનોક જીવંત જેમને સૌપ્રથમ જોયા પણ અહીંયા હુકને ભૂલવાના નથી એમણે સૌથી મૃત કોષોને જોયેલા હતા ઓકે એન્ડોનવોન લુવેનો સૌ પ્રથમ જીવંત કોષને જોયો છે અને તેનું વર્ણન કર્યું ત્યારબાદ રોબર્ટ બ્રાઉને બ્રાઉન ઉપરથી યાદ રહી જશે કોષ કેન્દ્રની શોધ કરી સુક્ષમ દર્શો કેંદ્રની સોદ અને તેમાં સુધારો થયો અને ધીરે ધીરે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો જેમ જેમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા કોષની અંદર કઈ કઈ અંગિકાઓ છે અરે ભાઈ કોષ કેન્દ્રની અંદર શું છે એ બધી વસ્તુ ધીરે ધીરે આપણને ખબર પડી ઓકે નેક્સ્ટ ઇસ અઢારસો ને આડત્રીસમાં જર્મનીના વનસ્પતિશાસ્ત્રી શાસ્ત્રી ક્યાં છે મૈથિસ સ્લીડન આપણે સ્લીડન ભાઈ છે ઘણી બધી વનસ્પતિઓના અભ્યાસ પરથી જોયું કે બધી વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે અને વનસ્પતિ પેશીઓનું સર્જન કરે છે છે તમને ખબર જ કે અલગ અલગ પ્રકારના કોષો હોય છે એ પણ આપણે ભણીશું આગળ કે કેવા અલગ અલગ પ્રકારના કોષો વનસ્પતિની અંદર આવેલા છે લગભગ આ જ સમયમાં મતલબ અઢારસો ને બ્રિટિશ પ્રાણીશાસ્ત્રીનો કયો સમય હતો અઢારસો ને થર્ટી નાઇન ઓગણચાલીસ સુધા સુધા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી નોંધ્યું કે કોષની બહારની બાજુએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાતળું પડ મતલબ કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ હાઇલાઇટ તમારા માટે જ કરેલા છે જેથી કરીને તમે મેઇન વસ્તુ પર ફોકસ કરી શકો કે તમે ટેક્સ્ટબુકની અંદર પણ હાઇલાઇટ કરી શકો તદ ઉપરાંત થિયોડર્સવાને વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે મતલબ કોષ દીવાલ પ્રાણી કોષની અંદર આવેલી નથી ચલો હવે આના આધારે આના આધારે સ્વાને પ્રાણી અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે તેવી પરિસંકલ્પના રજૂ કરી બરાબર છે સ્વાન ભાઈ તો બેનો અભ્યાસ કરેલો હતો ભાઈ વનસ્પતિને પ્રાણી બંને ભણી લીધા કે આની અંદર શું આવેલું છે બંનેની અંદર કોષ આવેલા હોય છે નાવ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે ઘણા કન્ફ્યુઝ થાય કે પેલી લાઈનમાં તો એમ લખેલું હતું કે સ્વાને બધું આપેલું છે પણ જ્યારે કોષવાદ

સૌપ્રથમ પૂર્વાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે અને લેટિન લેંગ્વેજની અંદર એમને એક સેન્ટેન્સ આપેલું ઓમનીઝ સેલ્યુલા ઈ સેલ્યુલા બરાબર છે શું કરવા એનસી ઉપર એનસીઆરટી ઉપર ફોકસ કરીએ છીએ કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે અન્ડરલાઈન કરતા જજો તેઓએ સ્લીડન અને સ્વાને આપેલા કોષવાદની પરિસંકલ્પનામાં શું કર્યું સુધારો કરીને કોષવાદનો અંતિમ સ્વરૂપ રજૂ કર્યું અને આજના સમયમાં કોષવાદ એટલે બેટા કે બધા જ સજીવો કોષ અને કોષની નિપદના બનેલા હોય છે અને બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા થાય છે ડન ક્લિયર ચલો આઈ હોપ કે તમને કંઈ પણ ડાઉટ નહીં હોય છતાં પણ ડાઉટ છે યર છે એટલે તમને પ્રેક્ટિસ થાય એના માટે અહીંયા એડ કરેલા છે તો જોતા જઈએ કોષવાદ કોણે રજૂ કર્યો કોષવાદ કોણે રજૂ કર્યો ચલો ઓપ્શન જોઈ લો રોબર્ટ હુક કુક નો રોબર્ટ કે શું આપેલું હતું આપણને ડેડ સેલ જોયો હતો સેલ વર્ડ આપેલો તો મેન્ડલ એન્ડ મોર્ગન નો જીનેટિક્સની અંદર ભણીશું વોટસન એન્ડ ક્રેક ડીએનએ નું મોડેલ એ પણ ભણીશું અને સ્લીડન એન્ડ સ્વાન તો ઓફકોર્સ સ્લીડન અને સ્વાન કન્ફ્યુઝ એવા સેન્ટેન્સ એવા ઓપ્શન નહીં આપેલા હોય કે એક બાજુ રૂડલ વીર આપેલા છે એક બાજુ સ્લીડન સ્વાન આપેલા છે એ રીતનું એ લોકો કરતા નથી નીચે આપેલા પૈકી કોષવાદ માટે અપવાદરૂપ છે ઓકે બેક્ટેરિયા કોષવાદ શું કહે છે કે ભાઈ કોઈપણ સજીવ સેલનો બનેલો છે તો બેક્ટેરિયા એક કોષીય છે હા ભાઈ એની અંદર કોષ આવેલો છે ફૂગ કોષથી બનેલી હોય છે લાયકેન શું છે ફૂગ અને લીલનું સહજીવન છે પણ એ પણ કેનાથી બનેલું છે કોષથી બનેલું છે વાયરસીસ તો વાયરસ કોષથી બનેલા હોતા નથી મતલબ કે વાયરસ જે છે એ કોષવાદનો શું હોય છે અપવાદ હોય છે ઇઝીલી સોલ્વ થાય છે આની ક્વેશ્ચન છે ઓકે તો જો કન્સેપ્ટ ક્લિયર હશે તો ઈઝીલી સોલ્વ થશે માઇક્રોગ્રાફિયા પુસ્તકના લેખક આંખ બંધ કરીને આવડવું જોઈએ કે રોબર્ટ હુક રોબર્ટ હુકે માઇક્રોગ્રાફિયાની અંદર ડેડ સેલની ઇન્ફોર્મેશન આપેલી હતી હોશિયાર છે થોડો રિફ્રેશિંગ ટાઈમ

જયારે કોષ ને જોયો ને કેટલી બધી અંગિકાઓ પીએમ ટ્વેલ્થ બાયો ભણસો ને એટલે ઓકે તો હવે આ જે કોષ છે પીઝા જેવો જે કોષ દેખાય છે તો મન થઈ ગયું હશે મને પણ મન થઈ ગયું પીઝા ખાવાનું ઓકે પાછા આમાં આવી જાવ કે આ જે પીઝા છે એની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી છે હવે આપણે ઇતિહાસ તો સ્ટડી કરી લીધો છે હવે કોચની અંદર ઘૂસવાનું છે કે એની અંદર હવે આપણે જોવાનું છે કે કઈ કઈ વસ્તુ આવેલી છે ઓકે તો વિહંગાઉ લોકન ઓવર વ્યૂ ઓફ સેલ તો એની અંદર આપણે આટલી વસ્તુઓ ભણીશું મેં પહેલેથી તમને લિસ્ટ આપી દીધું છે એટલે કન્ફ્યુઝ થાવ નહીં રેડી સૌથી પહેલા કોષના નાના હતા આપણે જ્યારે માઇક્રોસ્કોપ પહેલી વખત સૂક્ષ્મ દર્શક યંત્ર જોયેલું હતું ત્યારે આપણને આપણા મેડમ યાદ હોય અટેન્ટિવ હોય પ્રેક્ટિકલમાં જાતા હોય તો ખબર હશે કે આપણે ડુંગળીના જે કોષ છે એનો અભ્યાસ કરતા મેમ ડુંગળી લઈ આવે અને એની પાતળી છાલ કાઢી મને તો યાદ છે કે એને જે સ્ટેઇન અપ્લાય કરીને આપણને બતાવતા તો જે ડુંગળીનો કોષ છે એ એક વનસ્પતિ કોષનું આઈડિયલ એક્ઝામ્પલ છે ઇઝીલી તમે જોઈ શકો છો ડુંગળીની છાલના જે કોષ હોય છે તો એમાં આપણને વનસ્પતિ કોષ દેખાય છે પરંતુ જ્યારે મેડમને એમ મન થાય કે ભાઈ પ્રાણી કોષનો અભ્યાસ કરાવો છે વનસ્પતિ કોષનો તો થઈ ગયો ત્યારે તમને યાદ હોય તો હ્યુમન ચિક્સેલ અંદરથી એક પાતળું ગાલના જે કોષ છે એ કાઢીને અંદરની બાજુથી કાઢીને આપણને માઇક્રોસ્કોપમાં બતાવતા બરાબર છે તો અહીંયા તમને શું કહેવા માંગે છે કે આપણે વનસ્પતિ કોષ પણ જોતા એમાં ડુંગળીના કોષનો અભ્યાસ કર્યો છે પ્રાણી કોષ પણ જોતા એની અંદર હ્યુમન મતલબ જોયા જોયા છે છે કોષો તો આજે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની આપણે વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ એક બીજી વસ્તુ હું તમને કહી દઉં કે બાયોની અંદર કોઈ પણ વસ્તુ આપણે ભણીએ ત્યારે એક રિધમ એક રીત આપણે પકડી લેવાની કઈ રીત છે જે મેં અત્યાર સુધી ફોલો કરેલી છે અને ખૂબ જ સક્સેસફુલ રીત છે કે આઉટર ટુ ઇનર કોઈ પણ વસ્તુ ભણીએ બાર થી અંદર આવવાનું અંદરથી બહાર જવાનું નહીં સૌથી પહેલા આપણે બહારના આઉટર મોસ્ટ લેયર ભણવાના ત્યાર ત્યારબાદ ધીરે ધીરે અંદર આવવાનું પછી કોષ કેન્દ્રમાં આવવાનું એની અંદર જવાનું કે ભાઈ ડીએનએ છે તો ડીએનએ માં અંદર શું છે એની અંદર જીન જનીન આવેલા છે તો ભાઈ જનીન કેના બનેલા છે

તો જ્યારે વનસ્પતિ કોષ જોઈએ તો આપણને સૌથી બહાર કોષ દીવાલ સેલવોલ જોવા મળશે જ્યારે પ્રાણી કોષ ની અંદર સેલવોલ આવેલી હોતી નથી આપણને શું જોવા મળે ડાયરેક્ટ સેલ મેમ્બ્રિન મતલબ કોષ રસ સ્તર જોવા મળશે આટલું ક્લિયર થાય છે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ પ્રાણી કોષની અંદર કોષરસ સ્તર ડન હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે અંદર આવીએ તો બીજો પોઈન્ટ છે કે કોષ રસ રસ બધાની જ અંદર આવેલું હોય છે પછી તે પ્રાણી કોષ હોય કે વનસ્પતિ કોષ હોય આદિકોષ કેન્દ્રીય હોય સુકોષ કેન્દ્રીય હોય બધાની જ અંદર બધા જ સજીવોમાં બધા જ સજીવોમાં કોમન આપણે કહીએ તો કોમન શું છે બધા જ સજીવોમાં સરખું શું હોય છે કોષ રસ સ્તર હોય છે અને આ કોષ રસ સ્તર બનેલું કેપિડ થી બનેલું હોય છે કોષ રસ સ્તર ડન ચલો નેક્સ્ટ આપણે થોડા અંદર જઈએ તો સેન્ટરમાં આપણને શું જોવા મળે છે કોષ કેન્દ્ર જોવા મળે છે તો કોષ કેન્દ્ર શું છે કે કોષ કેન્દ્ર એ કોઈપણ પણ કોષનું નિયામકી સેન્ટર છે એનું કંટ્રોલ સેન્ટર હોય છે બરાબર કે કોઈપણ સ્કૂલ હોય તો એનું ઓર્ગેનાઇઝેશન જે છે કોઈપણ પણ ઇન્સ્ટિટ્યુટ તો એનું હેન્ડલિંગ પ્રિન્સિપાલની ઓફિસથી થતું હોય છે ઓકે એ રીતે આપણા બોડીનું હેન્ડલિંગ બ્રેઇનથી થાય છે કે બ્રેઇન આપણને જે પ્રમાણે સિગ્નલ આપે આપણે એ રીતે એક્ટ કરીએ છીએ ડન તો ઓકે હવે જે આ કોષ છે તો એ પણ અલગ અલગ કાર્યો કરે છે કે ભાઈ પીટ્યુડરીનો કોષ છે તો અમુક ટાઈમે ગ્રોથ હોર્મોન રિલીઝ કરશે અમુક ટાઈમે ગ્રોથ બંધ કરી દેશે બરાબર છે તો આ બધું નિયમન કોણ કરે છે કોષનું કે ભાઈ હવે કરવાનું છે હવે આ કાર્ય નથી કરવાનું હવે પેલું કાર્ય કરવાનું છે ક્યારે જારક કરવાનું છે ક્યારે અજારક તો એ બધું નિયમન કોષનું કોષ કેન્દ્ર કરતું હોય છે ઓકે એટલે કોષ કેન્દ્રને આપણે શું કહીએ છીએ નિયામકી સેન્ટર અથવા તો કેન્દ્ર અને એમને બીજું પણ કહી શકાય છે ઓફ ઓફ સેલ સેલ પણ કહી શકાય છે ઓકે હવે આવ નિયમન કરે છે એ તો આપણે કીધું પણ કઈ રીતે કેમ એ જ નિયમન કરે છે કેમ ઘણા સૂત્રો નિયમન નથી કરતું આપણને ક્વેશ્ચન થાય બરાબર કેમ કે કોષ કેન્દ્રની અંદર આવેલું હોય છે આપણું આનુવંશિક દ્રવ્ય ડીએનએ આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઓકે ફૂલ ફોર્મ પણ આપણને આવડવું જોઈએ ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી ડીઓક્સી રીબો ન્યુક્લિક ન્યુક્લિક કેમ કે બેટા કોઈપણ સજીવ છે એના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે ફલીતાંડથી થાય છે આપણે એમ બોલીએ કે હ્યુમન બોડી ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપું કે આપણું શરીર આટલું મસ્ત શરીર બની ગયું છે ઓકે અત્યારે આ બધા પાસે ખૂબ જ સરસ મજાનું બોડી છે બરાબર કે જેની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ પોતાની વર્ક કરે છે રેસ્પિરેટરી સિસ્ટમ વર્ક કરે છે કંટ્રોલિંગ સિસ્ટમ વર્ક કરતી હોય છે હોર્મોનલ સિસ્ટમ વર્ક કરતી હોય છે તો આ જે આટલું સરસ ઓર્ગેનાઇઝ્ડ બોડી છે એની શરૂઆત ક્યારથી થઈ હતી ક્યાંથી થઈ હતી ઝાયકોટ મતલબ ફલિતાંડથી થયેલી હતી જ્યારે મધર એગ સેલ અંડકોષ અને ફાધર સ્પોમ સેલ શુક્રકોષ નું જોડાણ થાય અને ફલનની પ્રક્રિયા થાય એમાંથી નિર્માણ થતો પહેલો સેલ એ કયો છે ફલિતાંડ હોય છે અને એ ફલિતાંડ ધીરે કોષ વિભાજન કરી એકમાંથી બે થી ચાર થી આઠ થી સોળ એવી રીતે આખું દસ ની બાર ગાત આટલા બધા સેલ્સનું નિર્માણ થયું કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા ઓફકોર્સ બરાબર પણ શરૂઆત ક્યાંથી થયેલી ફલિતાંડમાં તો ફલિતાંડમાં જે ડીએનએ હતું એમાંથી ધીરે ધીરે બધા સેલ ડિવાઈડ થયા અને બધાને સેમ ડીએનએ મળતું ગયું તો આપણને જે ડીએનએ છે એ ક્યાંથી મળ્યું છે ફલિતાંડમાંથી ફલિતાંડ ક્યાંથી બન્યું છે મધર ફાધરમાંથી બરાબર અંડકોષ અને શુક્રકોષમાંથી ફલિતાંડ બન્યું છે સમજાય છે બેટા આપણે કેમ મમ્મી પપ્પા જેવા દેખાઈએ કાં તો પપ્પા જેવા કાં તો મમ્મી જેવા કાં તો બેયના થોડા થોડા લક્ષણો બરાબર કારણ કે આપણું જે ડીએનએ છે આપણું જે ફલિતાંડ બન્યું હતું એમાંથી આખું શરીરનું નિર્માણ થયું છે આ ડીએનએ આવ્યું છે ક્યાંથી અંડકોષ અને શુક્રકોષમાંથી આવેલું છે ગોટ ઇટ તો એના કારણે થઈને આજે ડીએનએ ને આપણે શું કહીએ છીએ આનુવંશિક આનુવંશિક મતલબ એક વંશમાંથી બીજા વંશની અંદર જે ઇન્ફોર્મેશન માહિતી આગળ પાસ કરે છે એને આનુવંશિક દ્રવ્ય કહેવાય અને એ છે ડીએનએ ડન

પ્રો કેરિયોટ એન્ડ યુકેરિયો પ્રો યાની પ્રિમેટિવ પ્રો નો મતલબ થાય છે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર પ્રો મતલબ સાધુ કેરિયોટ મતલબ ન્યુક્લિયસ આદિ મતલબ સાદુ પહેલાનું અને કોષ કેન્દ્ર મતલબ ન્યુક્લિયસ તો અમુક એવા સજીવો કે જેની અંદર આનું ઉદાહરણ હું તમને આપી દઉં તો આનું ઉદાહરણ આવે છે બેક્ટેરિયા તો બેટા બેક્ટેરિયાની અંદર જ્યારે આપણે જોઈએ તો એની અંદર શું છે એની અંદર ડીએનએ આવેલું છે એ તો હશે જ પણ સરસ મજાનું કોષ કેન્દ્ર આવેલું નથી જ્યારે આપણે આપણી વાત કરીએ શું સુકોષ કેન્દ્રીમાં તો સેન્ટરમાં સરસ મજાનું બે બે મેમ્બ્રેન વાળું ચો બે મેમ્બ્રેન છે વન ટુ ટુ મેમ્બ્રીનવાળું સરસ મજાનું કોષ કેન્દ્ર પટલ છે એની અંદર ડીએનએ છે એની અંદર ન્યુક્લિયો છે કોષ કેન્દ્રિકા છે તેની અંદર કોષ કેન્દ્ર રસ છે કેટલું સરસ મજાનું કોષ કેન્દ્ર છે આમ એના અલગ અલગ ભાગ પણ આપણે ભણી શકીએ એટલું સરસ કોષ કેન્દ્ર છે પરંતુ અમુક એવા કોષ છે અમુક એવા સજીવો છે કે જેના કોષની અંદર સરસ મજાનું કોષ કેન્દ્ર નથી કઈ કોષ કેન્દ્ર પટલ પણ નથી કોષ કેન્દ્રિકા નથી કઈ નથી તો એવા જે સજીવો છે એવા સજીવોને આપણે કેવા કહીશું આદિ કોષ કેન્દ્રિક કે બિચારા પાસે શું છે સિમ્પલ ટાઈપનું ન્યુક્લિયસ કોષ કેન્દ્ર છે એની પાસે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર એટલું સરસ મજાની રચનાઓ આવેલી નથી ઓકે તો આવા આદિ કોષ અંદર આવશે બેક્ટેરિયા છે એ બધા સજીવો આવે જ્યારે સુકોષ કેન્દ્રીની અંદર આપણે બધા વનસ્પતિ તમે લઈ શકો પ્રાણીઓ છે ઘણી બધી ફૂગ છે ફૂગ ઘણી બધી બધીને બધી જ ફૂગ છે પ્રોટિસ્ટા છે પ્રજીવ છે તો આ બધા જ કેમાં આવશે આ સુકોષ કેન્દ્રિ અંદર આવશે ઓકે તો કોષ કેન્દ્રની આપણે વાત કરી લીધી છે કે બે પ્રકારના સજીવો છે ઓકે હવે આપણે વાત કરીએ તો મેઈન વસ્તુ મેઇન જ છે કે કોષની અંદર સરસ મજાનો કોષ બનાવી દઈએ આ છે કોષરસ પટલ અહીંયા છે ન્યુક્લિયસ કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર અરે અરે અહિયાં સરસ મજાનું આવેલું છે કોષ રસ સરસ મજાનો શું આવેલો છે કોષ રસ આવેલો છે તો હવે આપણે નેક્સ્ટ કેની વાત કરીશું કોષ રસ જે પ્રવાહી આવેલું છે આ બધું પ્રવાહી તમે જે મેં રેડ કલર માં બનાવ્યું છે એ જોઈ શકો છો તેને આપણે કહીએ છીએ કોષ રસ એક તો પ્રવાહી છે આધાર આપવાનું કાર્ય કરે છે કોને આધાર આપવાનું કે કોષ રસમાં ઘણી બધી અંગિકાઓ આવેલી હોય છે અંગિકાઓ એટલે શું અંગિકાઓ એટલે એવા બંધારણ કે જે કોષને પોતાના કાર્ય કરવામાં મદદ કરે જેમ આપણે વાત કરી કે કોઈ કોમ્પ્યુટર છે તો એની અંદર પીસી છે મોનિટર છે કીબોર્ડ છે માઉસ છે બધું છે બરાબર તો સીપીયુ છે તો આ જે છે એ કોમ્પ્યુટરના અલગ અલગ પાર્ટ છે તો એવી રીતે કોષના અલગ અલગ પાર્ટ છે મોનિટર હોય તો એ આઉટપુટ ડિવાઇસ છે સીપીયુ છે કીબોર્ડ થી આપણે ડેટા એન્ટર કરી શકીએ છીએ તો બધા કેમ પોતપોતાના કાર્યો કરે છે એ જ રીતે સેમ વે અહીંયા કોષની અંદર જે અંગિકાઓ છે એ બધા પોતપોતાના કાર્યો કરીને કોષને ને પોતાના કાર્યો કરવામાં મદદ કરે છે જેમ કે કણા સૂત્ર છે અંતઃકોષ ઝાડ છે બરાબર હરિત કણ હોય છે વનસ્પતિ કોષમાં રાઇબોઝોમ હોય લાઇસોઝોમ હોય આ બધી અંગિકાઓ કોષ રસની અંદર આવેલી હોય છે જે કોષને પોતાના કાર્યો કરવામાં મદદ કરે છે તો અહીંયા ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ જે આપણે કોષ રસનું યાદ રાખવાનું છે એ એ છે કે કોષ રસ બધા જ અંગિકાઓ અંગિકાઓ માટે શું છે આધાર આપે છે અને બધી જ ક્રિયાઓ બધી જ ક્રિયાઓ માટેનું મેન સ્થાન મુખ્ય સ્થાન છે મુખ્ય સ્થાન છે કે જે કોષને જીવંત રાખવામાં મદદ જે કોષને જીવંત રાખવામાં મદદ કરશે ડન ઓકે હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ તમને આપ્યું છે કોષનું કદ કોષના કદની વાત કરીએ તો અલગ અલગ કદના કોષો આવેલા હોય છે અલગ અલગ સાઈઝ હોય છે સેલની આપણે વાત કરીએ તો સૌથી નાનામાં નાનો કોષ જેને આપણે કહીએ છીએ માઇકો પ્લાઝમા નાનામાં નાનો જેને આપણે કહી શકીએ સ્મોલેસ્ટ સેલ મતલબ નાનામાં નાનો જે કોષ છે તમને એનસીઆરટી ની અંદર આપેલું છે માઇકો પ્લાઝમા અને એનું તમને આપેલું છે ડાયામીટર પોઈન્ટ થ્રી માઇક્રોમીટર ડાયામીટરનું માઇકોપ્લાઝમા છે હવે માઇકોપ્લાઝમા છે શું એક પ્રકારનું બેક્ટેરિયલ સેલ છે બેક્ટેરિયા તો ખબર જ છે એક પ્રકારનું બેક્ટેરિયલ સેલ છે કોણ માઇકોપ્લાઝમા બરાબર છે અને એ નાનામાં નાનું કોષ છે એ આપણને અલગ અલગ પ્રકારના રેસ્પિરેટરી ડિઝીઝ શ્વસન રિલેટેડ જે રોગ થાય છે એના માટે જવાબદાર છે અને સૌથી નાનામાં નાનું છે ઓકે હવે હું અહીંયા બોલું છું કે નાના મનાનું છે તમે એમ કહેશો કે મેડમ પાછળ તો જુઓ પીપીએલઓ આપેલું છે માઇક્રોમીટર તો તો નાના પીપીએલો છે બરાબર તો હું અહીંયા ક્લિયર કરી આપું બેટા માઇકો પ્લાઝમા અને પીપીએલ ઓમાં ડિફરન્સ શું છે પેહલા પીપીએલ ઓ ફૂલ ફોર્મ શું છે તમે એનસીઆરટી ઓપન જ છે તેની અંદર તમે જોઈ શકો છો પીપીએલો ફૂલ ફોર્મ છે પ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ્સ બોલજો બે ત્રણ વખત એટલે યાદ રહી જશે પ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ્સ તો આ જે પીપીએલ છે એ પણ ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ્સ મતલબ આપણને શ્વસન રિલેટેડ રોગ કરવા માટે જવાબદાર છે જ્યારે શરૂઆત હતી ડિસ્કવરી થવાની જ્યારે શરૂઆત હતી ત્યારે પીપીએલ અને માઇકોપ્લાઝમાને અલગ અલગ કન્સિડર કરતા હતા પછી લેટર ઓન ખબર પડી કે ભાઈ પીપીએલ છે ઇઝ અ પાર્ટ ઓફ માઇકોપ્લાઝમા પીપીએલ એક પ્રકારનું શું છે માઇકોપ્લાઝમા જ છે બરાબર તો હવે પીપીએલ ને અત્યારે ઇન્કલુડ કરવામાં આવે છે બરાબર તો માઇકોપ્લાઝમા સ્મોલેસ્ટ છે એનું જ એક ઉદાહરણ છે પીપીએલ કે જેનો ડાયામીટર તમને આપેલું છે પોઈન્ટ વન માઇક્રોમીટર તો ઓપ્શનની અંદર બે ક્યારેય નહીં આપેલું હોય એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી બરાબર પીપીએલ ઓફ માઇકો કરાવાર્જેસ્ટ મતલબ મોટામાં મોટો કોષ કયો છે તો મોટામાં મોટો કોષ તમને આપેલું છે શા શાહ મૃગનું ઈન્ડુ ઓકે ઓસ્ટ્રીજ એક તમને એનસીઆરટી ની આપણે લાઈન જોઈએ ઓકે તો એની અંદર સૌથી મોટામાં મોટો કોષ આપેલો છે સૌથી મોટો અલગીકૃત એક કોષ છે શાહમૃગનો અંડકોષ મતલબ શામ રૂગનો અંડકોષ છે ડન તો સૌથી મોટામાં મોટો આપણે શામ રૂગનો અંડકોષ યાદ રાખીશું અહીંયા તમે જુઓ કે સૌથી નાનામાં નાનો કયો છે માઇકોબ્લાઝમા છે અને એની લંબાઈ એની લંબાઈ સોરી એની લંબાઈ શું છે માઇક્રોમીટર છે જ્યારે બેક્ટેરિયા ત્રણ થી પાંચ માઇક્રોમીટર લંબાઈ હોય છે અને સૌથી મોટો અલગીકૃત કોષ છે રોગનો અંડકોષ બરાબર આપણા શરીરની અંદર બહુકોષીય શરીરમાં જોઈએ તો રક્તકણ જે આપણું આરબીસી છે એ સાત માઇક્રોમીટરનો વ્યાસ રાઉન્ડ છે સાત માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે અને ચેતાકોષ સૌથી લાંબામાં લાંબા કોષ પૈકીનો એક છે મતલબ તમને કન્ફ્યુઝ ન થતા જે કોષ છે નાનામાં નાનો છે માઇકોપ્લાઝમા છે પોઇન્ટ થ્રી માઇક્રોમીટર પીપીએલઓનું બોલે તો પોઈન્ટ વન માઇક્રોમીટર લાંબામાં લાંબો પૂછે લાંબો તો ચેતાકોષ એક મીટર જેટલી લાંબાઈ હોય શકે પછી મોટામાં મોટો પૂછે તો શામરૃગનો અંડકોષ અને મનુષ્યના રક્તકણનો ડાયામીટર વ્યાસ પૂછે તો સેવેન

એક થી બે માઇક્રોમીટર આપેલું હોય તો આપણે એ પણ ટીક કરી શકીએ મોટા ભાગે અત્યાર સુધીના અંદર માઇક્રોમીટર આપેલું છે છતાં પણ માનો કે તમે પેપર હાથમાં છે અને એમાં ક્યાંય માઇક્રોમીટર આપેલું નથી તો તમે એમ કહેશો મને યાદ કરશો કે મેં તો ત્રણ થી પાંચ માઇક્રોમીટર કીધેલું હતું આમાં તો આપેલું નથી પણ મેં બીજું પણ કીધેલું હતું કે જ્યારે ત્રણ થી પાંચ માઇક્રોમીટર ન આપેલું હોય ત્યારે ફિગરની અંદર જે આપેલો છે એ ડેટા કરેક્ટ રહેશે મતલબ એક થી બે માઇક્રોમીટર બે ક્યારેય ઓપ્શનમાં જોડે આપેલું હશે નહીં ડન તો લાક્ષણિક બેક્ટેરિયા જે છે એ એક થી બે માઇક્રોમીટર ના હોય છે વાયરસ ની પણ યાદ રાખવી મોટા ભાગે થિયરી ડિસ્ક્રિપ્ટિવ વાંચેલું હોય ફિગર ના જોયેલી હોય પણ વાયરસ પોઈન્ટ ઝીરો ટુ પોઈન્ટ ટુ માઇક્રોમીટર ના હોય છે લાક્ષણિક શું કોષ કેન્દ્રી મતલબ આપણો કોષ દસ થી વીસ માઇક્રોમીટર જેટલો હોય છે ઓકે આ તો આપણે વાત કરી કોષના કદ ની પણ કોષના આકાર પણ સરસ મજાના અલગ અલગ હોય છે ક્યાં કોષના આકાર છે આપણે જોઈએ તો રક્તકણ કેવું છે ગોળ છે પછી એ અંતરગોળ બની શકે છે ઓકે એક ક્વેશ્ચન થાય છે કે કેમ ગોળ અને દ્વિ અંતરગોળ બે આકાર આપેલા છે રક્તકણમાં ક્યારે એવી કન્ડિશન હશે કે જ્યારે રક્તકણ દ્વિઅંતર ગોળ ટાઈપનું બને છે મતલબ આની પાછળનું રીઝન શું છે જો આવડતું હોય તો કમેન્ટ કરજો

છે છે ઓકે તો કોષના આકાર કેમ અલગ અલગ હોય એ બેટા એના કાર્યો આધાર રાખે છે કોષના અલગ અલગ કાર્યો સોરી અલગ અલગ કાર્યોના આધારે એના અલગ અલગ આકાર હોય છે ચેતા કોષ લાંબો ને સાખિત છે કેમ કે એનું કાર્ય કેવું હોય છે કે સંદેશાઓનું વહન કરવું બરાબર જલવાહિની જલવાહિનીકી લંબાયેલ હોય છે કેમ કે એનું કારણ છે કે એ પાણીના વહન સાથે સંકળાયેલી છે તો અલગ અલગ આકાર તેના અલગ અલગ કાર્યો માટે કોઈ પણ કોષ જે છે એ એકવાયર કરે છે મતલબ એના અલગ અલગ આકાર હોય છે ઓકે તો ડુંગળીના છાલ મનુષ્યના ગાલના કોષોને જોયા છે આપણે ડુંગળીના કોષમાં કોષ દિવાલ તમને જોવા મળે છે અને એક બાહ્ય પટલ છે જ્યારે મનુષ્યના ગાલમાં ફક્ત એક જ બાહ્ય પટલ

તો આવા ટાઈપના આકાર શું કહેવામાં આવે છે રંગ સૂત્ર કહેવામાં આવે છે ઓકે હવે કોષ કેન્દ્રના આધારે યુકેરિયોટિક સુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રિય પ્રોકેરિયોટિક સજીવો છે અને અર્ધ તરલ આધારક કોષ રસ આવેલું હોય છે અર્ધ તરલ શું કરવા કીધું છે કેમ કે કમ્પ્લીટ ફ્લુડ ના હોય પાણી જેમ ગતિ કરતું હોય એટલી બધી તરલતા એટલી બધી ફ્લુડિટી નહી હોય પરંતુ છે કેવું અર્ધ તરલ છે મતલબ ફ્લુડિટી થોડી ઘણી હશે જે કોષનું કદ રોકે છે બંને વનસ્પતિ પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કોષરસ છે જેને જીવન સ્થિતિમાં રાખવા જરૂરી હોય છે આપણે પહેલા જ વાત કરેલી મૃત કોષ અને જીવંત કોષ વચ્ચેનો તફાવત કે કોષરસ હોય છે કોષરસ હતો નથી શું કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત ઘણી બધી અંગિકાઓ કે જે પટલથી આવરીત હોય છે એ હું તમને ડિટેલમાં આ બધી જ અંગિકાઓ કરાવવાની છું એટલે જરાય ચિંતા કરતા નહીં જ્યારે આદિ કેન્દ્રિયમાં કોઈ પણ અંગિકાઓ આવેલી છે નહીં ઓકે આ બધો પોર્શન હવે હું તમને ધીરે ધીરે કરાવીશ કે ભાઈ હરિતકણ પટલમય અંગિકાઓ કઈ છે ડબલ પટલમય કઈ છે રિબોઝોમ્સ શું છે એ અત્યારે જરા પણ તારા કેન્દ્ર શું છે ચિંતા કરો નહીં ઓકે તો આવી રીતે અલગ અલગ અંગિકાઓથી બનેલો કોષ હોય છે ઓકે તો આ ડાયગ્રામની અંદર અલગ અલગ અંગિકાઓ આપણે દર્શાવેલી છે પરંતુ હવે હું તમને અહીંયા પેલા થોડી આપણે વાત કરી લઈએ તો ઓકે કે આદિ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આપણે બે પ્રકારના કોષની વાત કરેલી છે આદિ કોષ મતલબ સાધુ ન્યુક્લિયસ જે છે કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રીય મતલબ ખૂબ જ સરસ મજાનું ફેસિલિટી વાળો ન્યુક્લિયસ જે હોય છે એ સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલું હોય છે તો અહીંયા આપણે એ જોયેલું કે ભાઈ એક કોષ જે છે તેને આપણે કહીએ છીએ આદિ કોષ કોષ અને જે બીજો કોષ છે તેને આપણે કહીએ છીએ કેન્દ્રી કોષ ઓકે હવે સૌથી પહેલી વસ્તુ અહીંયા હું તમને નોટ કે આની પાસે સાદુ પટલ વિહીન કોષ કેન્દ્ર આવેલું હોય છે જ્યારે શું કોષ કેન્દ્રમાં પટલમય કોષ કેન્દ્ર અને ફેસિલિટી વાળું કોષ કેન્દ્ર આવેલું હોય છે થોડુંક એડવાન્સ છે એવું આપણે વિચારીએ ડન બીજી વસ્તુ હવે તમારા કન્સેપ્ટ અહીંથી ક્લિયર બિલ્ડ થવાના શરૂઆત થશે અત્યાર સુધીમાં તમે કોષનું ઓલમોસ્ટ કે ક્યાંથી આવેલો કેવી રીતનું એ બધું ક્લિયર થઈ ગયું છે હવે ડિટેલમાં બે પ્રકારના કોષ છે આદિકોષ કેન્દ્ર સિમ્પલ પ્રકારનો છે તો એને આપણે પેલા ભણી લઈશું તેના પછી સુકોષ કેન્દ્રી શું છે એની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે એ ભણીશું પેલા થોડુંક એવું આપણે ક્લિયર કરી લઈએ કે બેયમાં મેઇન ડિફરન્સ શું છે ઓકે

આવેલી હોય છે પટલ મય ને પટલ વિહીન હવે આવું શું છે આપણે બોલીએ છીએ તો ઘણી વખત તો જો કોષ આપણે બનાવીએ ત્યારે કોષ કેન્દ્ર ની આજુબાજુ કે અહીંયા માનો કે એક કણાપ સૂત્ર આવેલું છે કણા સૂત્ર આવેલું છે તો અહીંયા તમે જોવો કે કણાપ સૂત્ર ની અંદર બે પટલ આવેલા છે આ જે છે બહારનું એ આઉટર પટલ છે બહારનું બાહ્ય આવરણ છે બાહ્ય આવરણ અને આ જે તમે આવી રીતનું જોવો છો એ શું છે એ છે અંત આવરણ છે ઇનર પટલ આવેલું છે અંત આવરણ ને બાહ્ય આવરણ આવી રીતની રચના છે કેમાં ઘણા સૂત્રની અંદર બરાબર છે પછી માનો કે કોઈ બીજી અંગીકા હું બનાવી દઉં તો માનો કે અહીંયા આપણે બનાવીએ અંતઃ કોડ તો આ શું બનાવેલી છે અંતઃકોષરસ કોષરસ જાળ છે તો એની અંદર આપણે જોઈએ તો એની અંદર એક પટલથી આવરીત છે આ જે છે એ એક જ પટલ આવેલું છે એક જ પટલ છે મતલબ એક જ એને કવરિંગ આવેલું છે પટલ આવેલું છે બરાબર તો સુકોષ કેન્દ્રિકોષની અંદર જે અંગિકાઓ છે એમાં એક અથવા તો બે પટલ આવેલા છે પરંતુ આદિ કોષ કેન્દ્રીમાં આવી કોઈ પણ અંગિકા હશે નહીં કળા સૂત્ર નહીં હોય હરિત હોય અંતકોષ રસ જાળ ગોલજી કંઈ પણ આવેલું હશે નહીં ખાલી શું આવેલું હોય છે પટલ વિહીન અંગિકાઓ આવેલી હોય છે પટલ વિહીન અંગિકાઓ અંગિકાઓ જ આવેલી હોય છે હવે પટલ વિહીન અંગિકા છે કઈ પટલ વિહીન અંગિકા એક જ છે અને એનું નામ છે રઈબોઝોમ કે જે બંનેની અંદર આવેલી છે કઈ છે પટલમય અંગિકા રિબોઝોમ જે સુકોષ કોષ અને આદિકોષ કોષની અંદર પણ રિબોઝોમ આવેલા હોય છે રિબોઝોમ કેવી અંગિકા છે પટલ વિહીન અંગિકા હોય છે ઇન શોર્ટ રિબોઝોમ જે એક એવું સ્ટ્રક્ચર છે જે સુકોષ કેન્દ્રીય આદિકોષ કેન્દ્રી બંનેમાં છે અને આ પટલ વિહીન અંગિકા હોય છે સુકોષ કોષમાં પણ હજુ એક બટર વિહીન અંગિકા છે જેને તારા કેન્દ્ર કહેવામાં આવે છે પરંતુ એ તારા કેન્દ્રો તમને ઈઝી પડે એના માટે કન્સેપ્ટ ક્લિયર થાય એક લિસ્ટ આપણે બનાવીએ કે અંગિકાઓ કે જેમાં બે પટલથી આવૃત છે પછી બીજું કે જે એક જ પટલથી આવરીત છે અને ત્રીજું કે જેની જે કેવી છે છે પટલ વિહીન હોય બરાબર સુકોષ વાત કરીએ આ બધું જ લિસ્ટ કેના માટેનું છે સુકોષ કોષ માટેનો કેમ કે આદિકોષ કેન્દ્રી કોષમાં તો ખાલી રાઇબોઝોમ જ છે એટલે આપણે આની વાત કરીએ તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ઘણા સ્ટુડન્ટ્સને સુધી આમાં ડાઉટ હોય છે બરાબર તો બે પટલથી આવરીત અંગિકામાં એક આવશે હરિત વનસ્પતિ કોષમાં અને બીજું આવશે કણાવભ સૂત્ર હમણાં આપણે બનાવેલું હતું અને ત્રીજું જે આપણે લઈ શકીએ તે છે કોષ કેન્દ્ર એમાં પણ મેં તમને કીધું હતું કે જો આમાં બે પટલ છે

લાઈસોઝોમ ત્યારબાદ લાઇસોઝોમ અને પટલ વિહીન અંદર તમે લઈ શકો છો પટલ વિહીન અંદર આવશે રિબોઝોમ અને તારા કેન્દ્રો બરાબર છે ત્યારબાદ પટલમય આવશે મતલબ એમાં પણ એક જ પટલ્યુલ આવેલું હોય છે બરાબર છે હવે માનો કે તો આટલું મેઈન મેઇન લિસ્ટ છે કે હરિતકર્ણ કળા સૂત્રકોષ કેન્દ્ર ડબલ પટલ છે પછી સિંગલ ની અંદર અંતકોષ રસ જાળ ત્યાર બાદ ગોલ્જી ઓપરેટર્સ નાની નાની વેસિકલ તમે લઈ લો કે પછી વેક્યુઅલ મોટી મોટી રસદાની લઈ લો બધાની અંદર એક જ છે લાઇસોઝોમ લઈ લો એક જ એક જ પટલ છે અને રિબોઝોમ અને તારા કેન્દ્રમાં એક પણ પટલ આવેલા હોતા નથી અને એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે રાઇબોઝોમ છે એ એક જ એવી ઓર્ગેનલી છે એક જ એવી અંગિકા છે એક જ અંગિકા કે જે બંનેમાં જોવા મળે છે

રાઇબોઝોમ પટલ વિહીન અંગિકા છે જે સુકોષ કેન્દ્રી તેમજ આદિ કોષ પ્રકારના કોષોમાં જોવા મળે છે કોષોમાં એવું નથી કે રાઇબોઝોમ માત્ર હોય પરંતુ તે સિવાય બે અંગિકાઓ જેવી કે હરિતકણ અને કણાપ સૂત્રમાં તેમજ કણિકા મય પર જોવા મળે છે મતલબ તમને શું કહેવા માંગે છે કે કોઈ એક કોષની આપણે વાત કરી તો અંગિકા કોષમાં કઈ જગ્યાએ છે તો તો રાઇબોઝોમ નામની એક રસમાં આવેલી છે રાઇબોઝોમ આ કઈ જગ્યા છે કોષ રસ ની જગ્યા છે તેમાં આવેલી છે તેના સિવાય અંતઃકોષરસ રસ ઝાડ ઉપર અંતઃકોષરસ રસ ઝાડ ઉપર પણ રાઈબોઝોમ આવેલા હોય છે અંતઃકોષરસ રસ ઝાડમાં રાઇબોઝોમ આવેલા હોય છે આથી આપણે કહીએ છીએ ખરબચડી રફ અંતઃકોષરસ ઝાડ તો અંતઃકોસરસ ઝાડ ઉપર આવેલા હશે ત્યારબાદ કે કણાપસૂત્ર જે છે કણાપસૂત્રની અંદર પણ કણાપસૂત્રની અંદર પણ રાઇબોઝોમ આવેલા હોય છે અને હરિતકણ જો આપણે બનાવીએ તો હરીતકણમાં પણ હરિતકણ બનાવીએ તો એમાં પણ રાઇબોઝોમ આવેલા હોય છે

પ્રાણી કોષમાં એક અન્ય પટલ વિન જોવા મળે છે જેને તારા કેન્દ્ર કહેવામાં આવે છે જે કોષ વિભાજનમાં મદદ થાય છે તમને આગળ પણ કહેલું હતું જ્યારે આપણે ભણતા હતા કે જે તારા કેન્દ્રો છે કોઈ એક કોષની અંદર જે આ રીતના તારા કેન્દ્રો આવેલા હોય છે એ શું કરે છે આ તારા જે તારા કેન્દ્રો છે એની અંદરથી ત્રાક તંતુઓ નિર્માણ કરે છે ત્રાક તંતુઓ નિર્માણ કરે અને એ જ્યારે આ કોષને વિભાજન થવાનું હશે જ્યારે એકમાંથી બે કોષ બનાવવાના હશે ત્યારે ડીએનએ ના સેપરેશન માટે મદદ કરે છે અત્યારે બહુ ડિટેલમાં ચિંતા ના કરો બધું જ હું તમને ટકાટક ડિટેલમાં આપણે ભણીશું કે અત્યારે એટલું યાદ રાખવાનું છે કે તારા કેન્દ્રો જે છે એ કોષને જ્યારે વચ્ચેથી ડિવાઈડ કરવાનું હશે ત્યારે એને મદદ કરે છે કોષના વિભાજનમાં એને સેપરેટ કરવામાં ડીએનએ અડધું અડધું કરવામાં મદદ કરે છે ઓકે ડન તો અહીંયા સુધીનું ક્લિયર છે હવે આદિકોષ કેન્દ્રિત કોષનો જે ટોપિક છે એ હું એમ વિચારું છું કે નેક્સ્ટ લેક્ચરની અંદર એક સાથે આપણે કરીએ જેથી કરીને આખો આદિકોષ કેન્દ્રિકોષનો જે ટોપિક છે એ સિંગલ લેકચરની અંદર કવર થાય તો તમને આગળ પણ ફિઝિબલ રહેશે કે જ્યારે આદિકોષ કેન્દ્રિકોષનું ભણવું છે ત્યારે એક જ લેક્ચર ઓપન કરવાનો રહે બે અલગ અલગ લેક્ચરની અંદર આપણે સેપરેટ કરવું નથી ઓકે આઈ થિંક કે આ જ વધારે સારું છે મને અત્યારે જ વિચાર આવેલો કે આદિકોષ કેન્દ્રિકોષને આપણે સેકન્ડ લેક્ચરની અંદર કવર કરીએ ડન તો ફર્સ્ટ લેકચર તમે ખૂબ જ સરસ રીતે ભણ્યા છો મેં પણ મારી બેસ્ટ ટ્રાય છે તમને બધા જ ક્લિયર કરાવવામાં છતાં પણ જો કોઈ જગ્યાએ ડાઉટ છે તો તમે સો ટકા મને પૂછી શકો છો મારી એક જ એક્સપેક્ટેશન તમારી પાસેથી છે કે આ લેક્ચર જયારે કમ્પ્લીટ થાય ત્યારે અત્યારે ને અત્યારે એનસીઆરટી ની અંદરથી વાંચી લો જ્યારે હું લેક્ચર ડિલિવર કરું છું ત્યારે નોટબુક તમે જોડે લઈને બેઠા હશો કેમ કે બેટા હવે આપણે સિરિયસલી થોડુંક ભણવાનું છે અને હું મારા સો ટકા એફર્ટ તમારી પાછળ આપું છું કે તમને બેસ્ટ રિઝલ્ટ અપાવી શકું ઓકે તો આવી સરસ રીતે વાંચતા રહેજો અત્યારે જ એક વખત રિવાઇઝ કરી લો ત્રણ ટોપિક આપણે કરેલા છે આઈ થિંક એટ પોઈન્ટ વન એટ પોઈન્ટ ટુ એટ પોઈન્ટ થ્રી એવું કરીને છે તો બેઝિક જ વસ્તુ છે વિહંગાવ લોકન સુધીનું તો ત્યાં સુધીનું જે પણ છે એટલું તમે કરી લો ડાયાગ્રામ ક્યારેય મૂકવાના નથી અને સામે રામચંદ્રન પ્લોટ આપેલો છે એમાં પણ નજર કરી લેજો ઓકે થેન્ક યુ સો મચ મિત્રો અને ફરી મળીશું નેક્સ્ટ ક્લાસમાં